हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मिकेनिकल ई लर्निंग। फ्रेंड्स, अपने एक वीडियो सीरीज स्टार्ट करेली है जेमा अपने मल्टीपल चॉइस क्वेश्चन्स जे छे ई सॉल्व करीए छे। फर्स्ट सेमेस्टर इलेक्ट्रिकल डिप्लोमा इलेक्ट्रिकल ना जे स्टूडेंट्स छे एमने एक सब्जेक्ट आवे छे फंडामेंटल्स ऑफ मिकेनिकल इंजीनियरिंग। तो ए सब्जेक्टना अपने चेप्टर वाइज मल्टीपल चॉइस क्वेश्चन जे सॉल्व करीए छे। ऑलरेडी अपने त्रण चार विडियोज एनी उपर बनावी दीधा छे, चार चेप्टर्स आपणे कम्प्लीट करी दीधा छे फ्रेंड्स। अने आजना सेशननी अंदर आपणे चेप्टर नंबर 5 जे छे तमारा सिलेबस प्रमाणे इंटरनल कम्बशन एंजिन्स आईसी एंजिन्स, ई आईसी एंजिन्सना आपणे मल्टीपल चॉइस क्वेश्चन जे छे ई चेप्टरना आपणे सॉल्व करवाना छे। अगेन फ्रेंड्स, एज पर अवर प्रोसेस पेन अथवा पेन्सिल, एक नोटबुक अने तमारी टेक्स्टबुक साथे लई लो। ओके, अने आपणे સાથે સાથે જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આવશે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવશે એ તમારે નોટ કરી લેવાના છે, ટિક કરી લેવાના છે તમારે બુકની અંદર। એટલે સાથે સાથે જ્યારે પણ તમે પ્રિપરેશન કરતા હો ત્યારે તમારે એ ટોપિક્સમાંથી તમારે ધ્યાનમાં આવે અને તમે એ ટોપિક ઉપર વધારે ફોકસ આપીને તમે સારી રીતે પ્રિપરેશન કરી શકો। ઓકે, તો આ વિડીયો લેક્ચર્સ એ વિડીયો સિરીઝ છે એનો ઉદ્દેશ એક જ છે કે તમને એક આઈડિયા આવે કે કેવા ટાઈપના ટોપિકમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન્સ નીકળી શકે છે અને કયા ટોપિક એ ચેપ્ટરના એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, આમાં જે વિડીયોની અંદર જે કંઈ પણ એમસીક્યુઝ તમને દેખાડવામાં આવશે ફ્રેન્ડ્સ, એ એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે પણ કોઈ ગેરંટી નથી કે આમાંથી જ પૂછાશે। તો ફ્રેન્ડ્સ, ખાલી આની ઉપર નિર્ભર ન રહેતા તમારે ટેક્સ્ટબુકમાંથી જ તમે તમારી પ્રિપરેશન કરજો। ઓકે, તો ચાલો ફ્રેન્ડ્સ આજનો આપણો સેશન સ્ટાર્ટ કરીએ। ચેપ્ટર નંબર 5, ઇન્ટરનલ કમ્બશન એન્જિન મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન્સ। ક્વેશ્ચન નંબર 1 ફ્રેન્ડ્સ, પેટ્રોલ એન્જિન યુઝડ ઇન બાઇક્સ આર નોન એઝ બ્લેન્ક્સ એન્જિન્સ। પેટ્રોલ એન્જિન જે યુઝ થતું હોય બાઇક્સની અંદર એ એન્જિનનું બીજું નામ શું છે અને કઈ રીતે ઓળખાય છે? તો ઓપ્શન જુઓ, સ્પાર્ક ઇગ્નિશન, બોથ એ એન્ડ સી, કોમ્પ્રેશન ઇગ્નિશન, નન ઓફ ધ અબવ। તો આન્સર આવશે સ્પાર્ક ઇગ્નિશન। ઓકે, હવે પેટ્રોલ એન્જિનને સ્પાર્ક ઇગ્નિશન શું કામ કહેવાય છે? બિકોઝ પેટ્રોલ અને ડીઝલ વચ્ચે ફ્રેન્ડ્સ એક ડિફરન્સ છે, તમે ભણેલા હશો એટલે તમને ખ્યાલ હશે, પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ યુઝ થતો હોય છે, ડીઝલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ યુઝ થતો નથી। ઓકે, એટલે સ્પાર્ક પ્લગ પેટ્રોલ એન્જિનમાં યુઝ થાય છે એટલે એનું નામ સ્પાર્ક ઇગ્નિશન છે, કે સ્પાર્કથી અંદર રહેલું પેટ્રોલ જે સળગે છે, સ્પાર્ક પ્લગ જે સ્પાર્ક જનરેટ કરે છે એનાથી પેટ્રોલ સળગે છે એટલે એનું નામ, એન્જિનનું નામ સ્પાર્ક ઇગ્નિશન આપવામાં આવેલું છે। ઓકે, અને જે ડીઝલ એન્જિન હોય એનું બીજું નામ છે કોમ્પ્રેશન ઇગ્નિશન, કારણ કે એની અંદર જે ડીઝલ છે એ કોમ્પ્રેશનથી દબાણ આપીને એને સળગાવવામાં આવે છે। એટલે પેટ્રોલ એન્જિનનું નામ સ્પાર્ક ઇગ્નિશન, ડીઝલ એન્જિનનું નામ કોમ્પ્રેશન ઇગ્નિશન। આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોટ કરી લેજો તમારી નોટબુક કે ટેક્સ્ટબુકની અંદર। નેક્સ્ટ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કાર્બ્યુરેટર ટુ પ્રિપેર? કાર્બ્યુરેટરનું કામ શું છે, શું બનાવવાનું છે? ઓકે, તો એર પેટ્રોલ મિક્સચર, એર ડીઝલ મિક્સચર, ઓઇલ ઓનલી એર સપ્લાય, પેટ્રોલ ડીઝલ મિક્સચર। તો આન્સર આવશે ફ્રેન્ડ્સ એર પેટ્રોલનું મિક્સચર। કાર્બ્યુરેટર ફ્રેન્ડ્સ અગેન પેટ્રોલ એન્જિનમાં જ યુઝ થતું હોય છે અને કાર્બ્યુરેટરનું ફંક્શન શું હોય છે કે એર અને પેટ્રોલનું પ્રોપર મિક્સર કરીને એન્જિન સુધી પહોંચાડવું। ઓકે, તો અગેન કાર્બ્યુરેટરનું મેઇન ઇમ્પોર્ટન્ટ ફંક્શન, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, નોટ કરી લેજો। નેક્સ્ટ, પાવર અવેલેબલ એટ ધ ક્રેન્કશાફ્ટ ઓફ એન આઈસી એન્જિન ઇઝ નોન એઝ। આઈસી એન્જિનના ક્રેન્કશાફ્ટ ઉપર જે પાવર મળે છે એ પાવરનું નામ શું હોય છે? તેને કહેવાય છે બ્રેક હોર્સ પાવર। ઓકે, બીજું આવે છે એક ઇન્ડિકેટેડ હોર્સ પાવર, એ તો જ્યારે બધું ફ્રિક્શન ફ્રિક્શન તમે કન્સિડર કરો અને બહાર જે તમને પાવર મળે એન્જિનની બહાર એને ઇન્ડિકેટેડ હોર્સ પાવર કહેવાય, એન્જિનના શાફ્ટની ઉપર જે પાવર જનરેટ થતો હોય છે એને બ્રેક હોર્સ પાવર કહેવાય। આમાં કન્ફ્યુઝ ન થતા ફ્રેન્ડ્સ, અગેન બહુ કન્ફ્યુઝનવાળો ક્વેશ્ચન હોય છે, સ્ટુડન્ટ્સ આમાં કન્ફ્યુઝ થતા હોય છે, ઇન્ડિકેટેડ હોર્સ પાવર અને બ્રેક હોર્સ પાવર। ઓકે, બ્રેક હોર્સ પાવર એવો પાવર છે જે એન્જિનના ક્રેન્કશાફ્ટ ઉપર મળતો હોય છે, ઇન્ડિકેટેડ હોર્સ પાવર એટલે એન્જિનની બહાર જે તમને પાવર મળતો હોય એ ઇન્ડિકેટેડ હોર્સ પાવર આવે। ઇન્ડિકેટેડ હોર્સ પાવરની અંદર ફ્રિક્શન ફ્રિક્શન બધું કન્સિડર થતું હોય છે, જે લોસીસ જે હોય એ બધા કન્સિડર થતા હોય છે। ઇફ પેટ્રોલ ઇઝ યુઝડ ઇન ડીઝલ એન્જિન ધેન બ્લેન્ક્સ વિલ અકર। જો પેટ્રોલ એન્જિનમાં આપણે ડીઝલ નાખી દઈએ તો શું થાય? આપણે બધાને ખબર છે શું થાય, આપણે ઘણીવાર પ્રોબ્લેમ થયો હોય છે, ઘણા બધા થતો હોય છે, પણ એકચ્યુઅલમાં એની ટેકનિકલ ટર્મ શું છે? એ છે હાયર નોકિંગ। ઓકે, તમને ધડાકા થાય, ધડાકા મીન્સ આમ અંદર ફટ 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 કરીને તમારું એન્જિન ચાલે, એને હાયર નોકિંગ કહેવાય। ઓકે, તો જ્યારે તમે ડીઝલ એન્જિનની અંદર પેટ્રોલ યુઝ કરો ત્યારે તમને શું થાય? હાયર નોકિંગ થાય।
बराबर था याद रखवानू फॉलोइंग विच एंजीन हैज मोर लाइफ क्या एंजीन ने लाइफ वधारे हुए छे पेट्रोल एंजीन डीजल एंजीन सीएनजी एंजीन के ऑल ऑफ द अबव तो ऑब्वियसली जे थोड़ो घणो ऑटोमोबाइल विषे जानता हशे जे गाड़ी चलावता हशे फोर व्हीलर ने ख्याल हशे कि हमेशा डीजल एंजीन ने लाइफ वधारे हो एज कम्पेर टू बाकी ना एंजीन्स पेट्रोल एंजीन के सीएनजी एंजीन ओके तो आंसर आवशे डीजल एंजीन स्पार्क प्लग इज यूज इन ब्लैंक्स एंजीन स्पार्क प्लग क्या टाइप एंजीन में यूज थाय छे आपणे आगळ डिस्कस कर्युं ओके पेट्रोल एंजीन में थाय पण हवे साथे साथे पेट्रोल नी साथे जे आपणे सीएनजी यूज करता होईए छे सीएनजी नी अंदर पण फ्रेंड्स स्पार्क प्लग यूज थतो होय छे तो आ क्वेश्चन बहु कन्फ्यूजिंग क्वेश्चन छे स्टूडेंट आमां सीधू पेट्रोल एंजीन जो है ने पेट्रोल टिक करी दे छे बट एक्चुअल में सीएनजी जो ऑप्शन छे ए पण साचो छे एटले आंसर आवशे बोथ बी एंड सी आवुं फ्रेंड्स घणी वार थतुं होय छे કે તમને એક આન્સર દેખાય બી ઓપ્શનમાં કે એ ઓપ્શનમાં ડાયરેક્ટ તમે ટીક કરી દો બાકીના નીચેનો ઓપ્શન વાંચો પણ નહીં ઘણીવાર એવું થતું હોય કે નીચે પણ એક ઓપ્શન સાચો હોય અને ડી ઓપ્શન એવો હોય બોથ બી એન્ડ સી જે આમાં થયું તો સાચો આન્સર બોથ બી એન્ડ સી હોય છે એટલે મારી તમને એક જ સજેશન છે કે બધા જ ઓપ્શન પહેલાં શાંતિથી જોઈ લેવાના પછી ટીક કરજો તમને એક્ઝામમાં ઘણો બધો ટાઈમ આપવામાં આવે છે એક ક્વેશ્ચન માટે એક મિનિટ આપવામાં આવે છે તો ઘણો બધો વિચારવાનો પણ સમય હોય છે તો શાંતિથી બધા જ ક્વેશ્ચન વાંચો સમજો એમસીક્યુ વાંચો સમજો અને પછી કરેક્ટ આન્સર ચૂઝ કરો ઓકે આન્સર આવશે બોથ બીએનસી પેટ્રોલ અને સીએનજી બંનેમાં સ્પાર્ક પ્લગ યુઝ થતું હોય છે ડીઝલ એન્જિન આર ઓલ્સો નોન એઝ ડીઝલ એન્જિનનું બીજું નામ આગળ મેં કીધું કમ્પ્રેશન ઇગ્નિશન સીઆઈ એન્જિન કહેવાય ઓકે અને પેટ્રોલ એન્જિનનું બીજું નામ સ્પાર્ક ઇગ્નિશન એટલે એસઆઈ એન્જિન કહેવાય ઓકે તો સીઆઈ એન્જિનનું બીજું નામ ડીઝલ એન્જિન છે ઇન્સ્ટેડ ઓફ વાલ્વ્સ ધ પોર્ટ્સ આર યુઝ્ડ ઇન ધ કેસ ઓફ હવે બીજો આવે ટાઈપ ઓફ આઈસી એન્જિનમાં ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક તો ફોર સ્ટ્રોક એન્જિન જે હોય ફ્રેન્ડ્સ એમાં વાલ્વ યુઝ થયા હોય ઇનલેટ વાલ્વ ને એક્ઝોસ્ટ વાલ્વ આ તમે ભણેલા છો વર્કિંગ એટલે તમને ખ્યાલ હશે અને ટુ સ્ટ્રોક જે હોય એમાં વાલ્વની જગ્યા પોર્ટ્સ હોય છે ઇનલેટ પોર્ટ એક્ઝોસ્ટ પોર્ટ ઓકે તો આમાં એ જ પૂછેલું છે કે વાલ્વની જગ્યા પોર્ટ કયા ટાઈપના એન્જિનમાં યુઝ થાય તો આન્સર આવશે ટુ સ્ટ્રોક આઈસી એન્જિન ટુ સ્ટ્રોક આઈસી એન્જિનમાં પોર્ટ્સ યુઝ થતા હોય છે ફોર સ્ટ્રોક આઈસી એન્જિનની અંદર વાલ્વ યુઝ થતા હોય છે ઇનલેટ વાલ્વ એક્ઝોસ્ટ વાલ્વ ઓકે તો આ અગેઇન વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નોટ કરી લેજો ઇન ફોર સ્ટ્રોક એન્જિન ધ વર્કિંગ સાયકલ ઇઝ કમ્પ્લીટેડ ઇન ટુ રેવોલ્યુશન ઓફ ધ ક્રેન્કશાફ્ટ અગેઇન વેરી ઓબ્વિયસ ફોર સ્ટ્રોક્સ છે એટલે ક્રેન્કના બે રેવોલ્યુશન થશે ટુ સ્ટ્રોક હશે તો ક્રેન્કનું એક સિંગલ રેવોલ્યુશનમાં આખી સાયકલ કમ્પ્લીટ થશે ડીઝલ એન્જિન વર્ક્સ ઓન ડીઝલ એન્જિન કયા ટાઈપના સાયકલ ઉપર કામ કરે છે તો ડીઝલ સાયકલ પેટ્રોલ એન્જિન જે છે ઓટો સાયકલ ઉપર કામ કરતું હોય છે ઓકે ડીઝલ એન્જિન ડીઝલ સાયકલ ઉપર કામ કરતું હોય છે અગેન નોટ કરી લેજો કમ્પ્રેશન રેશિયો ફોર પેટ્રોલ એન્જિન હવે પેટ્રોલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ ઓકે આ પણ ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિન બંનેના કમ્પ્રેશન રેશિયો બહુ રેગ્યુલરલી પૂછાતા હોય છે ઓકે આગળ ડીઝલ એન્જિનનો પણ આવશે તો પેટ્રોલ એન્જિનનો જે કોમ્પ્રેશન રેશિયો છે 10:14 છે 10:14ની વચ્ચે કોમ્પ્રેશન રેશિયો હોય છે પેટ્રોલ એન્જિન માટેનો આ યાદ રાખી લેજો ઇન વિચ એન્જિન વન પાવર સ્ટ્રોક ઇઝ પ્રોડ્યુસ ડ્યુરિંગ ટુ ક્રેન્કશાફ્ટ રેવોલ્યુશન્સ બે ક્રેન્કશાફ્ટના રેવોલ્યુશનમાં એક પાવર સ્ટ્રોક કયા ટાઈપનું એન્જિન પ્રોડ્યુસ કરે છે એ આવે ફોર સ્ટ્રોકમાં હંમેશા ટુ શાફ્ટના રેવોલ્યુશનમાં એક પાવર સ્ટ્રોક મળે અને ટુ સ્ટ્રોકની અંદર શું હોય એક સિંગલ રેવોલ્યુશનમાં એક સિંગલ પાવર સ્ટ્રોક મળે છે ઇન ઓટો સાયકલ એન્જિન ડ્યુરિંગ કોમ્પ્રેશન સ્ટ્રોક ઓટો સાયકલ એન્જિન એટલે પેટ્રોલ એન્જિનમાં જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોક હોય ત્યારે શું થાય બોથ ઇનલેટ એન્ડ આઉટલેટ વાલ્વ રિમેન ક્લોઝ ઇનલેટ વાલ્વ રિમેન ઓપન અને એક્ઝોસ્ટ વાલ્વ રિમેન ક્લોઝ બોથ ઇનલેટ એન્ડ આઉટલેટ વાલ્વ રિમેન ઓપન ધ ઇનલેટ વાલ્વ રિમેન ક્લોઝ અને એક્ઝોસ્ટ વાલ્વ રિમેન ઓપન આન્સર કોમ્પ્રેશન સ્ટ્રોકમાં બંને વાલ્વ બંધ હોય છે બોથ ઇનલેટ એન્ડ એક્ઝોસ્ટ વાલ્વ આર આઉટલેટ વાલ્વ આર ક્લોઝડ ઓકે યુનિટ ફોર પિસ્ટન સ્પીડ કયા એકમમાં મપાય છે આન્સર આવશે મીટર પર મિનિટ આ યાદ રાખી લેજો અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નોટ કરી લેજો કે પિસ્ટન જે સ્પીડ હોય એનું એકમ શું હોય એનું યુનિટ શું હોય મીટર પર મિનિટ ડીઝલ એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો આગળ પેટ્રોલ એન્જિનનો આવ્યો હતો 10:14 ડીઝલ એન્જિનનો જે કોમ્પ્રેશન રેશિયો કેટલો હોય છે 12:22 એટલે ડીઝલ એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો વધારે હોય છે એઝ કમ્પેર ટુ પેટ્રોલ એન્જિન તો આ પણ એક ક્વેશ્ચન હોઈ શકે ફ્રેન્ડ્સ કે કયા એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો વધારે હોય છે ડીઝલ કે પેટ્રોલ તો આન્સર આવશે ડીઝલ એન્જિન વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ડીઝલ એન્જિન આમાંથી નીચે પહેલાં કયા ભાગોમાંથી ડીઝલ એન્જિનનો ભાગ નથી ઓકે તો સ્પાર્ક પ્લગ પેટ્રોલ એન્જિનમાં આવે ફ્રેન્ડ્સ આપણે આગળ જોયું તો ડીઝલ એન્જિનમાં ન આવે
પણ આપણે ડાયરેક્ટલી આ જોઈને જ સીધું ટીક નહીં કરી દેવાનો, બીજા ઓપ્શન પણ જોવાના. તો ફ્યુઅલ ઇન્જેક્ટર વાલ, ફ્યુઅલ ઇન્જેક્ટર આવે, વાલ પણ આવે, કનેક્ટિંગ રોડ પણ આવે, તો આન્સર આવશે સ્પાર્ક પ્લગ. ઓકે, હવે ઓબ્વિયસ આન્સર છે સ્પાર્ક પ્લગ છે એ પેટ્રોલ ડીઝલ એન્જિનનો ભાગ નથી. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ટુ સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. ટુ સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં કયો ભાગ નથી, નીચેનામાં કયો ભાગ છે એ ટુ સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં નથી આવતો. તો પિસ્ટન ટુ સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં હોય, કાર્બ્યુરેટર હોય કારણ કે પેટ્રોલ એન્જિન છે, ઇનલેટ આઉટલેટ પોર્ટ્સ હોય કારણ કે ટુ સ્ટ્રોક એન્જિન છે, કે ટુ સ્ટ્રોકમાં પોર્ટ હોય, અને ઇનલેટ આઉટલેટ વાલ્વ્સ. ઓકે, હવે આ ટુ સ્ટ્રોકમાં ન આવે, વાલ્વ ટુ સ્ટ્રોકમાં ન આવે, વાલ્વ ફોર સ્ટ્રોકમાં આવેલા. આન્સર આવશે ડી, ઇનલેટ આઉટલેટ વાલ્વ્સ. ઓકે, તો આવી રીતે તમને કન્ફ્યુઝ કરવા માટે ટુ સ્ટ્રોક ફોર સ્ટ્રોકના ડિફરન્સ ઉપરથી આવો એમસીક્યુઝ બની શકે. તો અગેન, ટુ સ્ટ્રોક ફોર સ્ટ્રોકનો ડિફરન્સ અને ડીઝલ પેટ્રોલ એન્જિનનો ડિફરન્સ, આ બે તમારે ખાસ કરી લેવાના ફ્રેન્ડ્સ, બીકોઝ આ ચેપ્ટરમાંથી એમાંથી જ એમસીક્યુ આવવાના ચાન્સીસ વધારે છે. ઇફ યોર બાઇક ઇઝ નોટ સ્ટાર્ટેડ દેન વોટ વિલ યુ ડુ ફર્સ્ટ. જો તમારું બાઇક સ્ટાર્ટ ન થાય તો તમે સૌથી પહેલાં શું કરો? ઓબ્વિયસ છે, આપણે એન્જિન ખોલીને જ ન બેસી જઈએ. સૌથી જો ઓપ્શન આપેલા ચેક સ્પાર્ક પ્લગ, સ્પાર્ક પ્લગ હજી પછી ચેક કરીએ, ચેક ઓઇલ એ પણ પછી ચેક કરીએ, ચેક પેટ્રોલ ટેન્ક ને ચેક ફ્યુઅલ સપ્લાય વાલ. હંમેશા આપણે પહેલાં શું ચેક કરીએ? પેટ્રોલ ચેક, ટેન્ક જ ચેક કરીએ કે પેટ્રોલ છે કે નહીં, બરાબર? પછી બાકીના ઓપ્શન સ્પાર્ક પ્લગ ઉપર જઈએ કે ફ્યુઅલ સપ્લાય વાલ ઉપર જઈએ કે ઓઇલ ઉપર જઈએ. ઇન અ ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન ધ સિક્વન્સ ઓફ ઓપરેશન. ફોર સ્ટ્રોક સાયકલ એન્જિનમાં સિક્વન્સ કયું હોય ઓપરેશન? તો એમાં ઓબ્વિયસ છે, યાદ રાખી લેજો, સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. ઓકે, સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ આ સિક્વન્સ હોય છે ઓપરેશનની ઇન ફોર સ્ટ્રોક એન્જિન. તો થિયોરિટિકલી કરેક્ટ મિક્સર ઓફ એર એન્ડ પેટ્રોલ, એર અને પેટ્રોલનું કરેક્ટ મિક્સર, થિયોરિટિકલ કરેક્ટ મિક્સર શું છે? સૈદ્ધાંતિક રીતે હવા અને પેટ્રોલનું પ્રમાણ સાચું કયું છે? તો આન્સર આવશે 15:1. ફ્રેન્ડ્સ અગેન નોટ કરી લેજો, યાદ રાખી લેજો, થિયોરિટિકલી કરેક્ટ પેટ્રોલ અને એરનું મિક્સર, એર અને પેટ્રોલનું મિક્સર કેટલું હોય? 15:1, એટલે 15 ભાગ હવાના ત્યારે એક ભાગ પેટ્રોલનો હોય છે, એનો મિનિંગ એ થાય. ઓકે, આ થિયોરિટિકલી કરેક્ટ એર અને પેટ્રોલનું મિક્સર છે જે કાર્બ્યુરેટર બનાવતું હોય છે. ઓકે, ડીઝલ એઝ કમ્પેર ટુ પેટ્રોલ ઇઝ, ઓકે, ડીઝલ પેટ્રોલના કમ્પેરિઝનમાં હાઈલી ઇગ્નાઇટેબલ છે, ના નથી, પેટ્રોલ વધારે ઇગ્નાઇટેબલ છે, મોર ડિફિકલ્ટ ટુ ઇગ્નાઇટ, દહન કરવા માટે વધારે અઘરું છે. હા, તો સાચો આન્સર આ છે, ડીઝલ છે પેટ્રોલ કરતાં દહન કરવામાં વધારે અઘરું છે. ઓકે, ઇઝીલી સળગી શકતું નથી. ઓકે, ઇન એન એસઆઈ એન્જિન એન ઇગ્નિશન કોઇલ પરફોર્મ્સ વિચ ઓફ ધ ફોલોઈંગ ફંક્શન. એસઆઈ એન્જિનની અંદર ઇગ્નિશન કોઇલ જે હોય એનું કામ શું છે? ઓકે, તો સપ્લાય હાઈ વોલ્ટેજ ટુ સ્પાર્ક પ્લગ, એવોઇડ સ્પાર્કિંગ, કંટ્રોલ સ્પાર્ક, રેગ્યુલેટ્સ બેટરી વોલ્ટેજ. આનો આન્સર આવશે ફ્રેન્ડ્સ, આ નોટ કરી લેજો, સપ્લાય હાઈ વોલ્ટેજ ટુ સ્પાર્ક પ્લગ. આ મે બી કે જો તમારી બુકમાં ન હોય તો આ યાદ રાખી લેજો. અલગ અલગ જે આઈસી એન્જિનના ભાગો હોય, દરેક ભાગના ફંક્શન તમારે ખાસ કરી લેવાના, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, એમાંથી આવા એમસીક્યુઝ આવી શકે. તો સપ્લાય હાઈ વોલ્ટેજ ટુ સ્પાર્ક પ્લગ, એનું કોનું ફંક્શન છે? એન્જિનનું, ઇગ્નિશન ઓઇલનું કામ છે. નેક્સ્ટ, ઇન ડીઝલ એન્જિન ડ્યુરિંગ સક્શન સ્ટ્રોક બ્લેન્ક્સ ઇઝ ડ્રોન ઇન ધ સિલિન્ડર. અગેન, પેટ્રોલ અને ડીઝલનો ડિફરન્સ, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પેટ્રોલમાં જ્યારે સક્શન સ્ટ્રોક હોય ત્યારે એર અને પેટ્રોલનું મિક્સર અંદર આવતું હોય છે, જ્યારે ડીઝલની અંદર ખાલી હવા અંદર આવતી હોય છે. ઓકે, સક્શન સ્ટ્રોક દરમિયાન આમાં આન્સર આવશે ઓનલી એર, ફક્ત હવા. ડીઝલ એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન ખાલી હવા અંદર આવે છે, ફ્યુઅલ અંદર આવતું નથી, ડીઝલ અંદર નથી આવતું, જ્યારે પેટ્રોલની અંદર એર અને પેટ્રોલનું મિક્સર અંદર આવતું હોય છે. ટ્રાવેલ ઓફ પિસ્ટન ફ્રોમ વન ડેડ સેન્ટર ટુ અધર ડેડ સેન્ટર ઇઝ ટર્મ ડેડ્સ, બરાબર? પિસ્ટન સિલિન્ડર જે હોય, સપોઝ આ તમારું સિલિન્ડર છે, બરાબર, એની અંદર આ પિસ્ટન છે, બરાબર, જે સિલિન્ડરની અંદર રેસિપ્રોકેટ કરતું હોય, તો આમાં બે ડેડ સેન્ટર હોય, એક આને કહેવાય BDC, બોટમ ડેડ સેન્ટર, અને આને કહેવાય TDC, ટોપ ડેડ સેન્ટર. સિલિન્ડરનો ટોપનો પોર્શનને ટોપ ડેડ સેન્ટર કહેવાય, નીચેના પોર્શનને BDC કહેવાય, બોટમ ડેડ સેન્ટર. હવે આ બંને વચ્ચે પિસ્ટન રેસિપ્રોકેટ થતું હોય, તો પિસ્ટન અહીંયાથી સ્ટાર્ટ કરીને, સોરી, નીચેના BDCથી સ્ટાર્ટ કરીને TDC સુધી જાય, તો એને શું કહેવાય? એક સ્ટ્રોક લેન્થ કહેવાય. શું કહેવાય? સ્ટ્રોક લેન્થ. ઓકે, એક ડેડ સેન્ટરથી બીજા ડેડ સેન્ટર સુધીનું સ્ટ્રોક જે ડિસ્ટન્સ આવે, પિસ્ટનનું જે ટ્રાવેલ આવે, એને શું કહેવાય? સ્ટ્રોક લેન્થ. ઓકે, તો આ યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ.
वेर डज कम्बर्शन टेक्स प्लेस इन आईसी एंजीन, आईसी एंजीन में कम्बर्शन क्या करवामां आवे छे? तो ऑब्वियस इंटरनल कम्बर्शन एंजीन है, एटले इंटरनल थाय एटले सिलिंडर नी अंदर थाय, इन साइड द सिलिंडर, सिलिंडर नी बहार कम्बर्शन थशे नहीं। ओके तो अहीं आगळ फ्रेंड्स आपणे 25 क्वेश्चन सॉल्व कर्या चैप्टर नंबर 5 ना, જે છે આઈસી એન્જિન ઇન્ટરનલ કમ્બશન એન્જિન, એના મેં તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે હતા એ તમને કહી દીધા, નોટ પણ કરાવી દીધા। આઈ હોપ તમે બધા ટીક કર્યા હશે, અને એ જ્યારે તમે આ ચેપ્ટરનું પ્રિપરેશન કરો એમસીક્યુ માટે, ત્યારે એ બધા પોઈન્ટ્સ તમે ખાસ યાદ રાખજો અને આ બધા ક્વેશ્ચન સાથે તમે પ્રિપેર કરતા રહે। ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે અને આમાંથી જે તમને ઇન્ફોર્મેશન મળવાની હતી, જે તમારી તૈયારી કરવાની હતી, એમાં તમને જરૂરથી આ વિડીયો હેલ્પફુલ થશે। મેક્સિમમ લાઇક કરી દેજો, મેક્સિમમ તમારા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચાડજો, બિકોઝ એમની પણ પ્રિપેરેશન સારી રીતે થઈ શકે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની, અને એ લોકોને એક્ઝામમાં સારા માર્ક્સ આવી શકે। ઓકે ફ્રેન્ડ્સ, સો સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, કીપ લર્નિંગ, કીપ સોશિયલ ડિસ્ટન્સિંગ, વેર યોર માસ્ક, કન્ટિન્યુઅસલી વોશ યોર હેન્ડ્સ, ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ તમારું, સિચ્યુએશન થોડી ખરાબ થઈ રહી છે। ઓકે સો start preparing, keep learning, thank you very much, Bharat Mata Ki Jai।